अरे पर अम्थू हेत हरे पर જે સમયે જાતીય શિક્ષણ ખૂબ અછડતો વિષય હતો અને મને યાદ છે કે આમાં આપણા સમયમાં યુવકો અભદ્ર વાંચન થકી જાતીય શિક્ષણ વાંચતા અને શરમજનક સેક્સને ગણાતું, સેક્સની કોઈ વાત કરવી કે ટીચરો ભણાવે તો એવે સમયે તમે પીએચડી જાતીય શિક્ષણ વિષય સાથે કરવાનો હટકે વિચાર કર્યો, તો એ વિચાર આપને કેવી રીતે આવ્યો? જીવનના બેન ઘણા ક્ષેત્રો એવા છે કે એમાં બહુ બધી વાતો કરી શકાય એટલું છે, પણ હું ક્રમ જાળવીને વાત કરું. હું બીએસસી થઈને બીએડ કરવા ગયો અને સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં શિક્ષક થયો. મને ત્યાં દાખલ થઈને શિક્ષકો સાથે મજા આવતી હતી, પણ નવા જોડાયેલા કેટલાક શિક્ષકો અને સ્કૂલનું વાતાવરણ મને એવું કહેતું હતું કે આ તારું કોઈ ફાઇનલ ડેસ્ટિનેશન નથી. બીજું, મને બેંક ઓફ બરોડાની નોકરી છોડી ત્યારે એમ લાગ્યું હતું કે એટલું ભણવું જોઈએ, એટલું ભણવું જોઈએ કે જે જગ્યાએ હોય ત્યાંથી આપણે નીકળી જવું હોય તો હવે આપણે શું કરશું, આપણે તો આટલું જ ભણેલા છીએ એવો અફસોસ આપણી ભેગો ન રહેવો જોઈએ. એ વિચારમાંથી મેં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની ટીચરશીપની સાથોસાથ એમએડ કર્યું, માસ્ટર ઇન એજ્યુકેશન કર્યું, અને માસ્ટર ઇન એજ્યુકેશન કર્યા પછી મેં ડોક્ટરેટ કરવાનું નક્કી કર્યું, કારણ કે શિક્ષણ જગતની હાઈએસ્ટ ડિગ્રી હતી. એટલે મેં એવું વિચાર્યું હતું કે અહીંથી મારે ભાગવું હોય, ન મજા આવે તો ભાગી જાઉં, એ પહેલેથી સ્વભાવ રહ્યો છે. હું એવું માનવા વાળો છું કે પરિસ્થિતિને બદલવા આપણે આગળ નથી. જ્યાં એવું લાગે કે આપણા કહેવાથી અથવા આપણા કર્તવ્યથી પરિસ્થિતિ પલટાય એમ નથી, તો આપણે બદલી જવું, આપણે એ જગ્યા છોડી દેવી. બાવરચી પિક્ચર મારા મનમાં બરાબર બેઠેલું છે, એક જગ્યાએ કંઈક સારું થાય તો એ કરીને બીજી જગ્યાએ જાઓ. એટલે મેં પીએચડી શરૂ કર્યું. તમે બહુ સાચો પ્રશ્ન પૂછ્યો કે આવા વિષય ઉપર કેમ વિચાર આવ્યો. આ વિચાર પણ બાળપણથી રોકાયેલો હતો, એ મને વિચાર આવ્યો. મારા એક બહુ સુંદર મજાના માર્ગદર્શક હતા, સ્ટાલવર્ટ ઇન એજ્યુકેશન, ડૉક્ટર હરિભાઈ દેસાઈ, એચજી દેસાઈ, બહુ ધુરંધર વ્યક્તિ. હું એમની પાસે એમએડ ભણ્યો હતો અને મેં એમને જઈને એમને મળવું એ પણ એક કોર્સીનો વિષય નહોતો, એક ભયનો વિષય હતો. અચ્છા, તમે કોઈ એમ કે આજે હું હરિભાઈ પાસે બેઠો, હરિભાઈ દેસાઈ પાસે બેઠો એમ બેઠા, આવો પ્રશ્ન પૂછાતો. ત્યારે હું હરિભાઈને મળવા ગયો. મને કહ્યું એને ટિપિકલ સ્ટાઇલથી, બોલો શું આવ્યા છો? સર, મારે પીએચડી કરવું છે. કઈ વિષય વિશે વિચાર્યો છે? હું કઈ સેના ઉપર કરી નાખશો? મેં કીધું ના ના, વિચારી ના આવ્યો છું. તો હું કહું તો એના ઉપર કરશો? મેં કીધું મને યોગ્ય લાગે તો કરીશ, નહીતર તો હું મારા વિષય ઉપર કરીશ. એને કદાચ મારી આ અડગતા ગમી હશે, એટલે એને કહ્યું કે આવું કહેનારા મને કોઈ મળતા નથી. લગભગ તો બધા એમ કે સાહેબ આપ કયો વિષય ઉપર કરીએ? મેં કહ્યું ના સાહેબ. તો કે કયો વિષય? મેં મારે સેક્સ એજ્યુકેશન ઉપર. એટલે એને સરસ પ્રશ્ન પૂછ્યો કે સગાઈ થઈ ગઈ છે, વરણી ગયા છો? મેં ના, બાકી છે. તો પછી કોઈ સમાજમાં છોકરી બોકરી આપશે ને આવા વિષય ઉપર પીએચડી કરે, એને કોણ છોકરી આપે? મેં સાહેબ કંઈ વાંધો નહીં, એ તો એની રીતે ગોઠવેલું હશે એમ થશે, પણ આપણે તો આના ઉપર પીએચડી કરવું છે. એટલે મને એને કહ્યું કે તમે આ વિષય કેમ વિચાર્યો છે એના વિશે મને બે પેજીસ લખીને આપો, પછી હું તમારી વાત કરું. એ બેની બદલે મેં લગભગ દસેક પેજ એને લખીને આપ્યા, અને દસેક પેજની અંદર મેં ભૂતકાળની વાત લખી અને મેં વાસ્તવિકતા આજની પણ લખી, જેમાં તમે કહ્યું તે પણ વાત આવે. અને મેં એમાં ટાંક્યું કે શાસ્ત્રકાળથી આપણે ત્યાં સ્ત્રીઓને જોવાનો એક નજરિયો બદલાયેલો છે. શાસ્ત્રકાળથી શાસ્ત્રોમાં પણ આમ જ બન્યું છે. જો એમ ન બન્યું હોત તો ભરી સભાની અંદર દ્રૌપદીને વસ્ત્રવિહીન કરવાની કોઈને ઈચ્છા ન થઈ હોત.
ત્યારથી આ ચાલે છે. મેં મારા જીવનમાં એવું અનુભવ્યું છે કે મારી એક માસી હતી, છે મારી માસી, સૌથી નાની માસી, જેને ઘણા વર્ષે પ્રેગ્નન્સી હતી અને ત્યારે હું નાનકડો હતો. નાનકડો એટલે એ હું એનો દોસ્તદાર હતો. પણ મને યાદ છે કે એમની પ્રેગ્નન્સીના સમય જેમ જેમ આગળ વધવા લાગ્યો એમ એમ મને બધા કહેવા લાગ્યા કે હવે તું બહાર રહેજે, હમણાં તું રૂમમાં જતો નહીં, હમણાં આમ કરીશ નહીં. અને આઈ વોઝ શોક્ડ કે જેની સાથે જ હું રહું છું, જેને ખાસ દોસ્ત છું, એને હવે શું થયું છે કે મને આઘો રાખે. આમ બધા આનંદ વ્યક્ત કરતા કે એને આટલા વર્ષે એને ક્યાં પારણું બંધાશે. તો મને એમાં તો કે આનંદનો વિષય છે કે દુઃખનો વિષય છે, શું છે, શું આ શંકા શેની છે, હું જાઉં એમાં પ્રોબ્લેમ શું. અને અલ્ટિમેટલી બન્યું એવું કે એમને જયારે હોસ્પિટલાઇઝ કર્યા ત્યારે મેં એવું કહ્યું હતું કે મારે ભેગું જવું છે અને મને ન જવા દેવામાં આવ્યું. અને મને સમજાવવામાં આવ્યો કે તને ન સમજાય, અત્યારે તારે અહીંયા ન જવાય. This was the base point of my PhD. એવું શું છે કે જેમાં તમને આઘા રાખે છે, એવું શું બને છે, ઘટના શું છે. જે ઘટના બની ગયા પછી બધા ઉત્સવ ઉજવે છે, ઢોલ વગાડે છે, મોઢા મીઠા કરે છે, તો આ ઘટનાથી અપરિચિત કેમ રાખવામાં આવે છે. એમાંથી મને જવાબ મળ્યો હું શિક્ષક બન્યો ત્યારે, કે જ્યાં મારે વિજ્ઞાન ભણાવવાનું આવ્યું અને વિજ્ઞાનમાં હું માનવ જીવન વિજ્ઞાન ભણાવતો અને એમાં શરીરના બધા તંત્રો ભણાવતો. એ તંત્રની અંદર હું પ્રજનન તંત્ર પણ વર્ગથી ભણાવું, બહુ જ બહુ ડિટેલમાં ભણાવું, ચિત્રો બિત્રો સાથે ભણાવું. પણ મેં જોયું કે બીજા તંત્રો વખતે મારા વિદ્યાર્થીઓ બહુ સહજ હોય, પણ જેવી પ્રજનન તંત્રની વાત કરું એટલે બધા એક નીચે જોવા લાગે, એકબીજા સામે ઇશારા કરવા લાગે, કોણી મારવા માંડે. અને મને આવ્યો શોક, વોટ ઇઝ ધીસ. મેં મારા શિક્ષક વિજયભાઈને કહ્યું કે આવું કેમ, તો કે એ વાત કોઈ કરતું ના હોય ને, તું કરશ એટલે એવું લાગે. તો મેં મારે શું કરું, તો કે આપણે ચાલુ રાખવું, આપણે ચાલુ જ રાખવું. એટલે મેં ચાલુ રાખ્યું. પણ એમાં એવું બન્યું કે અમારા સ્ટાફ રૂમની નીચે જ જે રિસેસ પડે ત્યારે વિદ્યાર્થીઓ બેસીને નાસ્તો કરતા, એ વખતે મારો પિરિયડ ચોથો પૂરો થાય રિસેસ પડે ત્યારે હું પણ ત્યાં અંદર સ્ટાફ રૂમમાં બેઠો, એ વખતે મેં એ લોકોની વાતો સાંભળી. અને એ વાતો સાંભળીને હું ચોંકી ગયો. એ લોકોને તો હું કહેતો હતો એના કરતા ઘણી ખબર, પણ કમનસીબે બધી ખોટી સમજ હતી, બધી જ ખોટી સમજ હતી, બધી જ શેરી સાહિત્યની વાતો એ કરતા હતા. એટલે મને એમ થયું કે યસ, એનો અર્થ એવો છે કે નોલેજ નોલેજ તરીકે નથી પહોંચ્યું, મિસકન્સેપ્શન તરીકે પહોંચ્યું છે. તો આ કામ કોણ કરે? એટલે મેં કર્યું કે આપણે આના ઉપર વર્ક કરવું જોઈએ. અને શું કરવું જોઈએ? તો કે આઠમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી, એટલે 13+, દેટ મીન્સ ટીન એજ, બિગિનિંગ ઓફ ધ ટીન એજ, થી લઈને ટીન એજ પૂરી થાય 1920 સુધી ના વિદ્યાર્થીઓને કે દીકરા દીકરીને આપણે જો સેક્સ વિશે વાત કરવી હોય તો કોણ કરે નથી વિચારવું, કેમ કરે એ વિચારવું છે. અને એનું મટીરિયલ આપણે તૈયાર કરવું છે અને એનો એક્સપેરિમેન્ટલ રિસર્ચ કરવું છે. આવું મારા મનમાં ગોઠવાણું અને હું મારા ગાઈડ પાસે પહોંચ્યો. એને મેં 8 મહિના લખીને આપ્યા. એ વાંચ્યા પછી એને મને બોલાવ્યો, હું ગયો નહીં, એને બોલાવ્યો. બોલાવીને કીધું બહુ સુંદર ખ્યાલ છે દોસ્ત, અને આપણે હવે કેવી રીતે રિસર્ચ ડિઝાઇનમાં પાડશું એના વિશે તું વિચાર અને આપણે રજીસ્ટ્રેશન કરીએ, બધું ઘડાઈ જાય પછી. મેં ખૂબ કામ કર્યું, એક રૂમ ભરીને ચોપડીઓ ભેગી કરી હતી એ વેટાણે. મને બરાબર યાદ છે કે એ સમયમાં જ બીજું એક ડેવલપમેન્ટ મારા જીવનમાં થયું. એ પણ નિયતિની એક સુંદર મજાની ગોઠવણ હશે એટલે થયું હશે. હું જે શાળામાં ભણતો હતો, ભણાવતો હતો, અને વિજયભાઈ પાસે હું શિક્ષક થયો હતો, એ જ શાળામાં વિજયભાઈની એક ભાણેજ, સગા સાળીની દીકરી, એ પણ એમ એ કરીને દાખલ થઈ હતી શિક્ષક તરીકે. એમના કુટુંબી સદસ્ય હતા એટલે એને તો તરત જ સ્થાન મળ્યું હતું. અને વિજયભાઈ એને એમ કહી રાખ્યું હતું કે તને બીએડ માટે હું આ વર્ષે મોકલીશ. એ સમયમાં જિગીશાબેન એવું હતું કે તમારે બીએડ થવા માટે સ્કૂલમાંથી સ્પોન્સર લેટર જોઈએ, તમારો લેટર હોય તો બીએડમાં એડમિશન મળે, એમને નામ. એટલે એ લેટર એમને વાત કરી હતી વિજયભાઈ એની ભાણેજને કે હું તને આપીશ. ત્યાં હું દાખલ થયો, બેંક છોડીને આવ્યો, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં દાખલ થયો અને વિજયભાઈએ મને નોકરીમાં લીધો.
અને વિજયભાઈને મેં કીધું કે મારે આવવું છે, તો એને જ પોતે સામેથી કહ્યું કે તું બીએસસી છો પણ તારે બીએડ થવું જોઈએ. તો મેં કહ્યું કે મને બીએડ કેવી રીતે થવું, તો કે એક કામ કર, હું તને સ્પોન્સર લેટર આપું, તું દાખલ થઈ જા, બીએડ કર, નોકરી છોડીને આવસ, અને પુરુષ છો તો તારે તારું આખું કુટુંબ ચલાવવાનું હોય એટલે પ્રાઇમરીમાં ના રહેવાય, આગળ વધવું પડે. એટલે જે લેટર એમની ભાણેજને આપવાનો હતો એ લેટર મને મળ્યો અને હું બીએડ કરવા ગયો. મને એવું પછીથી સમજાણું છે કે દરેક ઉત્તમ પ્રેમની શરૂઆત હંમેશા થોડાક તિરસ્કાર અથવા ઘૃણાથી થાય છે. જેના પ્રત્યે તમને અણગમો લાગે એ પછી પછી આપણને ગમવા લાગે છે. અને એવું બન્યું કે એમની ભાણેજને એવું મનમાં થયું કે આ કોણે ફાંચર મારી, આ માણસ શું અત્યારે ઉતરી આવ્યો, મારું બીએડ અટકી ગયું ને. એમને એના માસા સાથે થોડો વાંધો પણ પડ્યો, પણ વિજયભાઈ એને સમજાવ્યો કે ભાઈ એ મેલ મેમ્બર છે, એને ફેમિલી બનશે, એટલે તને આવતા વર્ષે હું મોકલીશ. પણ એ અમે બે વિરુદ્ધ પાત્રો એક સ્કૂલમાં ભેગા થયા, બે શિક્ષકો એવા કે જેની ટસલ હતી એવા ભેગા થયા. પણ એ દરમિયાન એમણે મને ખૂબ નજીકથી ઓળખ્યો, એટલા માટે હું બહુ સંઘર્ષ કરતો, સવારના આખો દિવસ સ્કૂલમાં એક્ટિવ રહું, બપોરના 1-1.5 કલાક બધું કામ કરવા આવું, પછી દોડીને બીએડ કરવા જાઉં, પછી પાછો છૂટીને હું ટ્યુશનમાં જાઉં, ત્યારે હું ટ્યુશન કરતો કારણ કે મારે મારી આવક ઉપર ઊભા થવું, મારી બધી ફી વગેરે મારે ભરવી હતી. અને એ સંઘર્ષ જોયો ત્યારે એને એમ થયું કે ના, આ લેટર આને મળ્યો છે 1 વર્ષ વહેલો, એ સારું થયું છે. અને એ સમયને લઈને ત્યાં એ વ્યક્તિ સાથે અમારા લગ્નની વાત નક્કી થઈ. કુટુંબમાં કોઈ પ્રોબ્લેમ નહોતો, એ પણ નાગર, હું પણ નાગર, એ પણ શિક્ષક, હું પણ શિક્ષક, કુટુંબો એકબીજાને ઓળખે, બધું જ બરાબર હતું. પણ એમના પરમ પૂજ્ય પિતાશ્રીને વાંધો હતો, કારણ કે પિતાશ્રી દિવાનના દીકરા હતા અને એને સનદી અધિકારીઓ છે એ જ સાચા, બાકી બધા મગતરા એવું એના મનમાં ભરાયેલું. એટલે એમણે અસ્વીકાર કર્યો અને એમની દીકરીને એને આદેશ આપ્યો કે તને હું કહું ત્યાં પરણવું પડશે અને નહીં તો હું તને ઘર નહીં બહાર નહીં જવા દઉં. એ જે દિવસે આદેશ આપ્યો તે દિવસે એણે મને આવીને વાત કરી. વિજયભાઈ પાસે અમે બંને દોડ્યા ગયા, કારણ કે અમારું એક તારણહાર વિજયભાઈ હતા. એણે અમને રૂમમાં બેસાડીને સમજાવ્યા કે તમે બંને પરણો તો ખોટું નથી, મારા કરતા એમની ઉંમર 4 વર્ષ મોટી હતી, મારા કરતા એમની ઉંમર 4 વર્ષ મોટી હતી. થયું એવું ખૂબ સુંદર મજાની વાત સમજાવીને વિજયભાઈએ કીધું કે હું કામ કરું, હું મારા સાધુભાઈને સમજાવી જોઉં, જો સમજથી થાય તો બહુ ઉત્તમ, પણ ઈ વોઝ અ હાર્ડ નટ ટુ ક્રેક, એટલે ન શક્ય બન્યું. અને તે દિવસે એ એમના ઘરે જવાને બદલે વિજયભાઈને ઘરે રોકાવાનું એને પસંદ કર્યું. અમે બપોરે કોર્ટ મેરેજ કર્યા અને બીજે દિવસે સવારના 20 મિનિટના એક લગ્નવિધિ થઈ. અને એ લગ્નવિધિમાં વિજયભાઈને ઘરે વિજયભાઈ અને એમના પત્નીએ કન્યાદાન કર્યું અને અમારા લગ્ન થયા. આ લગ્નમાં મારા મમ્મી પપ્પા હાજર રહ્યા અને એક મારી બહુ પ્રિય પાત્ર, જેને મેં આગલે દિવસે જઈને કહ્યું હતું, એ મારી નાની માં, જેને હું નેનબા કહેતો. મેં એને જઈને કહ્યું સાંજે કે નેનબા કાલ સવારે 8 વાગે તૈયાર રહેજો, કે શું કરવાનું હતું. મેં તમારે મારી ભેગા આવવાનું, તો ભલે હું નાઈને તૈયાર રહીશ, પણ ક્યાં જવાનું બેટા, તું વાત તો કર. મેં કીધું હું પરણવાનું છું, જા જા ગાંડો થવા, 22 વર્ષ ક્યાં છે અત્યારમાં, કોઈ થોડા પરણે, ખરેખર પરણવાનું છું અને એમાં તમારે આવવાનું છે. તો કે તો તારા નાનાને વાત કરવી પડે, એમને તો નહીં અવાય. મેં એ કામ તમારું, નાનાને સમજાવવા એ કામ તમારું, મારે નાનાનું કામ નથી, તમારું કામ છે. પણ આનંદનો વિષય એ છે કે બીજે દિવસે સવારે હું 8:05 એ 2-વ્હીલર નાનકડું લ્યુના લઈને પહોંચ્યો. અહીંયા અમે પાર્ક કર્યું અને રિક્ષા બોલાવી, ત્યારે મારી નાનીમાં તૈયાર હતા અને એ અમારા લગ્નમાં હાજર હતા. આમ સેક્સ એજ્યુકેશનની પ્રક્રિયામાં મને ટેકો કરી શકે એવો પ્રસંગ એ બન્યો. અને પછી એ કામ મારું એકલાનું નહોતું, અમારા બંનેનું હતું અને મેં એમાં PhD કર્યું. મેં PhD કર્યું એ બીજા કરતા અલગ એટલા માટે છે કે હું વિદ્યાર્થીઓ પાસે મટીરિયલ લઈને ગયો, એની સાથે 1-1 મહિનો રહ્યો,
રોજનું એક એક ચેપ્ટર એને વાંચવાનું, નાનકડી કસોટી આપવાની, મારી સાથે સંવાદ કરવાનો, એના જેટલા ડાઉટ્સ હોય એ મારે દૂર કરવાના, અને પછી મેં એનો એટીટ્યુડ, એડજસ્ટમેન્ટ અને ન્યુરોટિસિઝમ એમ ત્રણ વેરિયેબલનો એક્સપેરિમેન્ટલ ટેસ્ટ કર્યો. વાહ, ધીસ વોઝ માય હરી પર હેત, હરી પર પર